હવે મોટો છે 2d અને 3d તો કે 2d એટલે શું તો કે જેમાં લંબાઈ અને પહોળાઈ હોય લંબાઈ અને પહોળાઈ હોય એને શું કહેવાય દ્વિપરિમાણીય આકૃતિ જે જગ્યા રોકતી નથી એટલે કે 2d આકૃતિ હોય એની જગ્યા રોકે નહીં લંબાઈ અને પહોળાઈ ફક્ત બે જ માપ હોય એને શું કહેવાય દ્વિપરિમાણીય અથવા તો 2d પણ એવી આકૃતિ કે જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પછી ઊંચાઈની બદલે તમે ઊંડાઈ કહો ઊંડાઈ કે જાડાઈ કહો કોઈ પણ પણ ત્રણ વસ્તુ એમાં માપમાં હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો એને શું કહેવાય તો કે ઈ આકૃતિને કહેવાય ત્રિપરિમાણીય આકૃતિ અથવા તો 3D જેમાં ત્રણ માપ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એને શું કહેવાય 3D આવી આકૃતિ જગ્યા રોકે છે એટલે કે 3D આકૃતિ છે જગ્યા રોકે 2D આકૃતિ જગ્યા રોકે નહીં એક્ચ્યુઅલમાં દોરવામાં નથી કહેતો પાઠ્યપુસ્તકમાં કે નોટબુકમાં દોરી હોય એની વાત નથી કરતા પણ હકીકતમાં આકૃતિ કઈ જગ્યા રોકે તો કે 3D 2D નહીં તો આ રીતના આપણે હવે 3D ના અલગ અલગ પ્રકારો છે એ આપણે ભણવાના છે 3D આકારોના પ્રકાર તો કેટલા પ્રકારોમાં ભણવાના છે પાંચ પહેલો આકાર છે શંકુ શંકુનો આકાર કેવો હોય જેમાં બે ધાર તો એની બે બાજુ સરખી હોય પણ ધાર છે એ સરખી હોય નહીં હવે તમને કહે ધાર એટલે શું તો કે જ્યાં બે બાજુ મળે ને અને જે વસ્તુ બને ને એને ધાર કહેવાય શું કહેવાય ધાર અહીંયા બે બાજુ મળી અહીંયા તો એને શું કહેવાય ધાર શંકુમાં બે બાજુ બરાબર છે રેખાખંડ સાચા પણ અહીંયા ધાર મળતી નથી તો આને આકાર કેવો કહેવાય શંકુ તો શંકુ આકારના બીજા ઉદાહરણ કયા કયા થાય તમને ભાવે આઈસ્ક્રીમ કોન બર્થડે ની કેક બધી સર્કસમાં જોકર હોય એની કેક એ બધા કેવા આકાર થયા શંકુ આકાર બીજું છે ગોળ ગોળ આકાર તો તમને ખબર છે વર્તુળ એટલે એના વિશે આપણે બહુ માહિતી મેળવતા નથી ત્રીજું છે નળાકાર હવે નળાકાર આકારમાં શું હોય તો કે નળાકાર આકારમાં એની ધાર છે એ જ્યાં ધાર આ રેખાખંડ મળે છે એની ધાર સીધી છે તો કે ના એની ધારે ત્યાં ગોળાકાર તો નળાકારનું તમારે ઉદાહરણ જોઈ તો આપણા ઘરમાં તમારા ઘરમાં અનાજ ભરવાનું પીપ હોય પછી રોડ રોલર તમે જોયું છે એના રસ્તા ઉપર ડામર નાખે પછી રોડ રોલર ફેરવે તો એ રોડ રોલરનો પ્રકાર કેવો હોય નળાકાર આકારનો એનો પ્રકાર પછી છે લંબઘન તો કે લંબઘનમાં શું હોય તો કે લંબઘનમાં શું હોય તો એમાં ધાર છે એ હોય સપાટી હોય તો એનું ઉદાહરણ છે એ કઈ રીતના તમારી પાઠ્યપુસ્તક કંપાસ બોક્સ એ બધા લંબઘનના ઉદાહરણ છે જે ઉદાહરણ તમે કયો જોયું ઈંટ ઈંટ એ લંબઘનનું ઉદાહરણ કહેવાય પછી છે પિરામિડ પિરામિડ એટલે કે પિરામિડમાં ત્રિકોણીય પ્રિઝમ છે જો આ ત્રિકોણીય પ્રિઝમ છે એમાં આપણે આજે આકૃતિ દોરી છે એટલે એ પિરામિડ જેવું લાગે તો પિરામિડ તમે ક્યાં જોયા હોય તો કે તમારા ઘરમાં કદાચ પિરામિડ તરીકે પડ્યું હશે અથવા તો ઇજિપ્તના પિરામિડ તમે જોયેલા હોય ફોટામાં અથવા ટીવીમાં ડિસ્કવરી ચેનલમાં તો એ બધું બીજું પિરામિડ શેપ તમે બીજે ક્યાં જોવા મળે તો કે ડાયમંડ ડાયમંડ એટલે હીરો એમાં પણ કયો આકાર હોય પિરામિડ તો આ રીતના 3Dના આટલા આકારો થાય કયા કયા છે તો કે શંકુ ગોળો નળાકાર લંબગોળ અને પિરામિડ આકાર તો હવે આની ઉપરથી તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે તમારા સાધનની પેટી અથવા તો તમારા જે કંપાસ બોક્સ રાખ્યો છે એ કયો આકાર થયો તમને તરત ખબર પડી જાય કે એ આકાર લંબઘનનો કહેવાય હવે એમ કે ઈંટ તમે આપે કે ઈંટ કયો આકાર થયો તો તમને ખબર પડે કે એ લંબઘન કહેવાય એ જ રીતના એમ કે આઈસ્ક્રીમનો કોનનો આકાર કેવો તો કે એ શંકુ આકાર કહેવાય પછી એમ કે ટેનિસનો દડો કયા આકારનો છે તો કે એ 3D કયો આકાર થયો ગોળાકાર આકાર થયો પછી એમ કે રોલ રોલર કયા આકારનો છે તો કે એ આકાર કયો થયો
નળાકાર થયો. પછી ઇજિપ્તનો પિરામિડ અથવા તો ડાયમંડ હીરો કયા આકાર તરફ દેવાય 3D કયો આકાર કહેવાય તો એને પિરામિડ આકાર કહેવાય. તો આ રીતના આપણે ચેપ્ટર નંબર 5 પાયાના આકાર